एवरीवन, वेलकम टू अवर गुजराती क्लास। आपने गुजराती नी अंदर पार्ट वन नी अंदर जे कक्को सीख्या, हवे आपणे एनी स्वाध्याय जोईशुं। अहींया तो दीर्घई वाळो कक्को छे। अहींया देखो, कने दीर्घई की, खने दीर्घई की, मैं तमने शीखवाड्युं हतुं ने जे पार्ट वन नी अंदर, ए रीते तमारे आनो कक्को बोली अने तमारी नोटबुक नी अंदर लखवानो छे। एना पछी देखो, एना उपरथी प्रश्न एक छे, अक्षर ओळखो अने तेनी फरते गोळ करो। अहींया जे अक्षर आप्यो छे ए तमारे ओळखी अने सामे सेम अक्षर सुधी अने उपर सर्कल बनावानुं छे। कने दीर्घई की आप्युं छे तो तमारे सामे कने दीर्घई की सुधी अने सर्कल बनावानुं छे। नेक्स्ट आप्युं छे नंबर 2 मां अणने दीर्घई अणी, तो अहींया तमारे अणने दीर्घई अणी सुधी अने एना उपर सर्कल बनावानुं छे। एना पछी पने दीर्घई पी, तो पने दीर्घई पी सुधी अने सर्कल बनावानुं छे। नेक्स्ट मने दीर्घई मी आप्युं छे, तो ए सुधीने तमारे सर्कल बनावानुं छे। नंबर 5 मां आप्युं छे वने दीर्घई पी, તમારે અહીંયા વની દીર્ઘઈ વી સુધી અને ઉપર સર્કલ બનાવવાનું છે। નેક્સ્ટ પ્રશ્ન 2 છે, શબ્દ બનાવો। તો અહીંયા દેખો એક્ઝામ્પલ આપણે સમજાવેલું છે કે ગ પ્લસ દીર્ઘઈની માત્રા પ્લસ ધ, એટલે આપણે અહીંયા ગ લખીશું, એની પછી અહીંયા દેખો દીર્ઘઈની માત્રા આપી છે, તો દીર્ઘઈની માત્રા લગાવીશું, એટલે ઘની દીર્ઘઈ ઘી અને પછી અહીંયા લખીશું ધ, એટલે પૂરો શબ્દ બનાવવાનું છે ઘી। એ રીતે નેક્સ્ટ નંબર 2 ચ ક લ અને બડે દીર્ઘઈની માત્રા છે પાછળ, એટલે શબ્દ બનશે ચકલી। નંબર 3 ગ ક ર અને ઈની માત્રા છે, શબ્દ બનશે બકરી। નંબર 4 ક પ્લસ કાનાની માત્રા છે પ્લસ ત પ્લસ ર, એટલે શબ્દ બનશે કાતર। અને નંબર 5 મ પ્લસ ક પ્લસ કાના પ્લસ ઈ, એટલે શબ્દ બન્યો મકાઈ। નંબર 6 ગ પ્લસ કાનાની માત્રા છે પ્લસ જ પ્લસ ર, એક શબ્દ બનશે ગાજર। નંબર 7 મ પ્લસ ઈની માત્રા છે પ્લસ લ પ્લસ ન, એટલે મલી। નંબર 8 ગ પ્લસ ઈની માત્રા પ્લસ ડ પ્લસ ય પ્લસ કાન આની માત્રા પ્લસ અળ, એટલે શબ્દ બનશે ગળિયા। એના પછી પ્રશ્ન 3 છે, આડાવળા અક્ષર ગોઠવીને લખો। દેખો અહીંયા આડાવળા અક્ષર આપ્યા છે, તમારે ગોઠવી અને અહીંયા લખવાના છે મ અળ ક। તો આપણે શબ્દ બનાવીશું, પહેલા ક લઈશું, પછી મ લઈશું અને પછી અળ, શબ્દ બનશે કમળ। નંબર 2 ક બી કા, એટલે પહેલા આપણે કા લઈશું, પછી ક લઈશું અને પછી બી લઈશું, છેલ્લે એટલે કાકડી। નંબર 3 અળ બ દ, તો આમાં આપણે સૌથી પહેલા બ લઈશું, પછી અળ લઈશું અને પછી દ લઈશું, એટલે શબ્દ બનશે બળ। નંબર 4 અણ વ અને હા, એટલે આપણે અહીંયા શબ્દ બનાવવાનો છે, તો પહેલા આપણે લઈશું વ, પછી લઈશું હા અને છેલ્લે લઈશું અણ, એટલે શબ્દ બનશે વહાણ। નંબર 5 જ ઘાર, તો ઘા જર। નંબર 6 ઈ અળ ય, તો ઈ અળ। નંબર 7 રા જી ફ, તો જી રા ફ। નંબર 8 કરી બ, તો બ કરી, આ રીતે તમારે શબ્દ બનાવવાના છે। નેક્સ્ટ પ્રશ્ન 4 છે, રની મદદથી શબ્દ બનાવો। અહીંયા મેઇન ર છે, તો તમારે પહેલા ર લેવાનો છે અને પાછળ જે અક્ષર આપ્યો છે એને જોડી અને શબ્દ બનાવવાનો છે, ઓકે। તો તમારે અહીંયા પહેલા આપણે લઈશું ક, સોરી ક ર, ડ ર, દ ર, ત ર, ન ર અને ચ ર, આ રીતે તમારે શબ્દ બનાવી અને અહીંયા નીચે લખવાના છે। નેક્સ્ટ પ્રશ્ન 4 માં આગળ દેખો, કાની મદદથી શબ્દ બનાવો। આમાં પહેલા તમારે આગળ કા લગાવવાનો છે, પછી પાછળનો શબ્દ લગાવવાનો છે। પાછળ જે બે અક્ષર ભેગા આપ્યા છે એ સાથે અહીંયા જોઈન કરીને શબ્દ બનાવવાનો છે। કાગળ, કાબર, કાજલ, કાપડ, કાયર અને કાતર, આ રીતે તમારે શબ્દ બનાવી અને લખવાના છે નોટબુક ની અંદર, ઓકે સ્ટુડન્ટ્સ। તો હું તમને જે પીડીએફ મોકલીશ એ તમારે તમારી નોટબુક ની અંદર સુંદર અક્ષરે કોપી ડાઉન કરવાનું છે, અને આ ભૂલતા નહીં, જે રીતે આપણે હિન્દી લખીએ છીએ એ રીતે ગુજરાતી પણ લાઈનને ટચ કરીને લખવાની છે, ઓકે સ્ટુડન્ટ્સ। થેન્ક યુ, બાય બાય।